વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા અમદાવાદ અને ખાસ પોતાના મત ને તેઓએ આપ્યું હતું. મતદાન મથકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા તે દ્રશ્યો આપ જોઈ શકો છો. ચૂંટણી પ્રક્રિયામાં જે રીતે તેઓ નો સહયોગ જોવા મળ્યો, કતારમાં ઉભેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આપ જોઈ શકો છો. ત્રીજા જે દ્રશ્યો છે તેમાં વડાપ્રધાન મતદાન કરવા માટે જ્યારે પહોંચ્યા તેના દ્રશ્યો છે. ત્યારબાદ પીએમ દ્વારા એક નાનકડા રોડ શોને પણ અંજામ આપવામાં આવ્યો. આપ જોઈ શકો છો કે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ વડાપ્રધાન જ્યારે નીકળ્યા હતા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી વડાપ્રધાનની એક ઝલક જોવા માટે. ત્યારે વડાપ્રધાન પણ લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યા હતા. આપને એ પણ દર્શાવી દઈએ કે આ રોડ શો બાદ તરત જ કોંગ્રેસ દ્વારા ફરિયાદ ચૂંટણી પંચમાં દાખલ પણ કરી દેવામાં આવી કે વડાપ્રધાને રોડ શો કર્યો હતો. તો આપ એ જોઈ શકો છો કે દિગ્ગજો પહોંચ્યા હતા પોતાના મતદાનની ફરજ અદા કરવા માટે. એક તરફ અમિત શાહ ને આપ જોઈ શકો છો અને એક દ્રશ્ય છે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પણ પહોંચ્યા હતા પોતાની મતની ફરજ અદા કરવા. તો પ્રદીપસિંહ જાડેજા પણ પહોંચ્યા મતાધિકારનો ઉપયોગ કરવા માટે. આ તરફ અરુણ જેટલીએ પણ મતદાન કર્યું હતું. તો મતદાનને લઈને દિગ્ગજોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો કે તમામે તમામ લોકો પહોંચ્યા હતા પોતાના મતની ફરજ અદા કરવા માટે. તો આવો જ ઉત્સાહ કોંગ્રેસ પક્ષમાં પણ જોવા મળ્યો. ભરતસિંહ સોલંકી મતાધિકારનો ઉપયોગ કરતા જોઈ શકાયા. તો ડભોઈમાં સિદ્ધાર્થ પટેલે પોતાનો મત આપ્યો. આ તરફ અબાસણામાં ગેનીબેન ઠાકોરે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો આપ જોઈ શકો છો દિગ્ગજો પહોંચ્યા હતા મતદાન કરવા માટે. મતદાનને લઈને ઉત્સાહ માત્ર સામાન્ય જનતામાં પરંતુ દિગ્ગજોમાં પણ સ્પષ્ટ જોઈ શકાયો.